વિસ્તારથી જોઈએ તે પેલા એક મહત્વના સમાચાર. ભુજના કોટડા રોહા વિસ્તારમાં એક માતાએ બે બાળકો સાથે અગ્નિ સ્નાન કરી લેતા ચકચાર મચી ઉઠી છે. આ દુર્ઘટનામાં બે બાળકોના ઘટના સ્થળે જ અડાચીભર્યા મોત થયા છે. તો માતાની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. માતાએ આ પગલું કેમ ભર્યું તે તપાસનો વિષય છે. જો કે પોલીસે હાલ સમગ્ર ઘટના મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આપને જણાવી દઈએ, માતાએ અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કર્યું, પોતાના બે બાળકો સાથે અગ્નિ સ્નાન કર્યું. જો કે બે બાળકોના ઘટના સ્થળે જ અડાટીભર્યા મોત થયા છે. તો માતા હાલ સારવાર હેઠળ છે. જો કે અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચુક્યા છે અને સાથે જ જે કારણ છે તેને તપાસના દોરની શરૂઆત કરી છે. આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાયા છે. ભરત, કોઈ કારણ બહાર આવ્યું છે ત્યારે હાલ માતાની હાલત કેવી છે અને કઈ દિશામાં તપાસનો દોર આગળ વધી રહ્યા છે? ચોક્કસથી કહી શકાય. કચ્છના નખત્રાણા નજીક કોટડા રોહા ગામમાં આજે એક કરુણ ઘટના ઘટી હતી, જેમાં એક માતાએ પોતાના બે બાળકો સાથે અગ્નિ સ્નાન કરી લીધું છે, જેમાં માતાના બંને બાળકો જે છે તેમને અત્યારે મોત નીપજ્યું છે. હાલ જે અગ્નિ સ્નાન કે માતાએ પર જે સારવાર હેઠળ અપાઈ રહી છે, પરંતુ કયા કારણોસર આ એક માતાએ અગ્નિ સ્નાન કર્યું છે તે હજુ અંક બનશે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે, પરંતુ આજરોજ જે અગમ્ય કારણોસર આ એક મહિલાએ પોતાના બે બાળકો સાથે જે રીતે અગ્નિ સ્નાન કર્યું છે તે સમાજ માટે પણ એક દિશા સૂચક છે. જી જી, આભાર ભરત સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે કારણ જાણવાની અત્યારે હાલ કોશિશ કરવામાં આવી રહી છે. અત્યારે જે માતા છે તે અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કર્યું અને સાથે જ તેઓ હાલ સારવાર હેઠળ છે.